नमस्ते विद्यार्थी मित्रों, गणपत विद्यालय में आप सबनुं हार्दिक स्वागत है। धोरण सात विज्ञान पाठ नंबर 13 गति अने समय, जेमां आपणे पहेला विकल्प जोशुं। तो पहेलो छे, खाली जग्या कुदरती घटनानुं चोक्कस समयगाळा दरमियान पुनरावर्तन थतुं नथी। तो पहेलुं शुं छे, एक सूर्योदय बाद बीजो सूर्योदय, तो एनो समय नक्की होय। आज सूर्योदय थयो होय तो बीजा दिवसे पण ईज टाइमे सूर्योदय थाय छे, तो ए पण शुं थाय, समयगाळो निश्चित होय छे। बीजू, एक अमास पछी बीजी अमास, तो एमां पण दिवसों खबर होय कि आ अमास आ दिवसे छे, तो आवती अमास कया दिवसे हशे ते आपने खबर पड़ी जाय छे। पछी छे सूर्यनी फरती, पृथ्वीनुं दरेक परिक्रमण, तो एमां पण आपने खबर होय छे कि आटला समयगाळा बाद सूर्य पृथ्वीनी आसपास એ પરિક્રમણ પૂર્ણ કરશે। પછી છે એક ધરતીકંપ પછી બીજો ધરતીકંપ, તો એક ધરતીકંપ લપકાય જ આવેલો હોય તો આપણે ખબર ન હોય કે બીજો ધરતીકંપ કેદી આવશે, એટલા માટે શું આવશે, તો કે એક ધરતીકંપ પછી બીજો ધરતીકંપ, જેનો સમયગાળો નિશ્ચિત હોતું નથી એટલે કે પુનરાવર્તન થતું નથી, માટે જવાબ આવશે એ ડી, એક ધરતીકંપ પછી બીજો ધરતીકંપ। પછી છે બીજું, ખાલી જગ્યાએ ઝડપનો એકમ નથી, તો પહેલાં આપણે શું કરવું પડે, ઝડપનું સૂત્ર લખવું પડે। તો ઝડપ બરાબર શું થાય, અંતરના છેદમાં સમય, તો સમયને આપણે સમમાં આપીએ છીએ સેકન્ડ અથવા હવરમાં, અને મીટર અંતરને મીટર અથવા કિલોમીટર, તો આપણે જોઈએ કિલોમીટર પ્રતિ હવર તો મપાશે, મીટર પ્રતિ સેકન્ડમાં મપાશે, કિલોમીટર પ્રતિ સેકન્ડમાંય મપાશે, પરંતુ મીટર પ્રતિ સેકન્ડમાં મપાશે નહીં, મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરમાં મપાશે નહીં, કારણ કે સમય બે વાર માપવો પડતો નથી, સમય જ અંતરના છેદમાં સમય એકવાર જ છે, માટે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આવશે નહીં। પછી છે એક નેનો સેકન્ડ, એ એક સેકન્ડનો કેટલામો ભાગ છે, તો એ આપણે પાઠ્યપુસ્તકમાં જોયું હતું, તો કે એક અબજનો ભાગ, એક અબજમો ભાગ। પછી છે ચોથું, 54 કિલોમીટર પ્રતિ હવર ઝડપ એટલે કેટલા મીટર પ્રતિ ઝડપ, તો આપણે જોઈએ કેટલા કીધા છે, 54, એ શેમાં છે, કિલોમીટરમાં છે, હવે એને મીટરમાં ફેરવવા હોય તો એક કિલોમીટર બરાબર કેટલા મીટર થાય, તો કંઈ 1000 મીટર થાય, છેદમાં હવર આપેલી છે, કલાક આપેલી છે, તો એને સેકન્ડમાં ફેરવવા માટે 60 × 60, 60 મિનિટ અને 60 સેકન્ડ, તો 0 × 0 = 0 × 0 = 0 6 × 9 = 54, હવે 6ના ભાગ શું થશે, તો કે 3 × 2 = 6, તો 3 × 3 = 9 અને 2 × 5 = 10, તો હવે જોઈએ તો કે 5 × 3 = 15, તો જવાબ શું આવશે, 15 મીટર પ્રતિ સેકન્ડ। પછી જોઈએ ઝડપ વિશેનું નીચેના પૈકી કયું સૂત્ર સાચું છે, તેમાં સી અને ડી ઓપ્શન આપણે દેખાતા નથી, તો સીમાં તમારે શું લખવાનું છે, તો સીમાં લખો ઝડપ બરાબર સમયના છેદમાં અંતર, સી ઓપ્શન છે એમાં લખવાનું છે ઝડપ બરાબર સમયના છેદમાં અંતર, અને ડી ઓપ્શન આપેલો છે, તો ડીમાં શું લખવાનું છે, અંતર બરાબર ઝડપના છેદમાં સમય, આ ડી ઓપ્શનમાં લખવાનું છે, અંતર બરાબર ઝડપના છેદમાં સમય। તો હવે આપણે જોઈએ કે સાચો વિકલ્પ શું છે, તો આપણું સૂત્ર સાચું શું છે, તો કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય। તો પહેલા વિકલ્પમાં શું છે, ઝડપ બરાબર અંતર ગુણ્યા સમય, તો તે સાચું છે નહીં। પછી જોઈએ તો આપણે અંતરને કરતાં બનાવીએ તો આ બેનો શું થાય, તો કે આ ગુણાકાર થાય, તો ઝડપ ગુણ્યા સમય, તો એ સાચું થશે, તો જવાબ શું આવશે, બી, અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય। પછી જોઈએ છઠ્ઠું, અચળ ઝડપે ગતિ કરતા પદાર્થનો અંતર સમયનો આલેખ કેવો હોય છે, તો અચળ ઝડપે ગતિ કરતા હોય એવો પદાર્થનો અંતર સમયનો આલેખ કેવો હોય, તો આપણે જોયું તો આલેખ તેમાં શું હતું, તો આપણે આલેખ હતો એમાં આવી રીતે લાઈન આવતી હતી, તો સમસીધી સૂર્યલા કહેવાય નહીં, સમસીધી સૂર્યલા આવતો નથી, શિરોલંબ સુરેખાએ આવતું નથી, વક્રરેખા આવતું નથી, તો શું આવે છે, તો કે અને શું કહેવાય, ત્રાસી સુરેલા, ત્રાસી સુરેખા કહેવામાં આવે છે, તો જવાબ આવશે ત્રાસી સુરેખા। પછી છે ખાલી જગ્યા, તો ચકડોળમાં બેઠેલી છોકરીની ગતિ ખાલી જગ્યા છે, તો ચકડોળમાં બેઠેલી છોકરી હોય
ઈ કેવી ગતિ કરતી હોય તો કે વર્તુળાકાર, ગોળ ગોળ ફરતી હોય એટલે કે વર્તુળાકાર પ્રકારની ગતિ છે. પછી બીજું છે ઝાડ પરથી પડતા ફળની ગતિ. તો ઝાડ પરથી ફળ નીચે આવશે એટલે શું કહેવાય, સુરેખ પ્રકારની ગતિ, અથવા તમે સુરેખ ગતિ પણ લખી શકો છો. તો સરાસરી ઝડપ શોધતા કાપેલા અંતર ખાલી જગ્યા વડે ભાંગવામાં આવે છે. તો સરેરાશ ઝડપ, ઝડપનું સૂત્ર શું થાય, તો કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તો સરેરાશ ઝડપ શોધવી હોય તો અંતરને કેના વડે ભાંગવામાં આવે છે, તો કે સમય વડે ભાંગવામાં આવે છે. તો જવાબ આવશે સમય. પછી છે કિલોમીટર પ્રતિ હવર એકમમાં ઝડપ દર્શાવતા અંકને ખાલી જગ્યા વડે ગુણવાથી મળતા અંક મીટર પ્રતિ સેકન્ડ થશે. તો શું થશે, તો કે કિલોમીટરમાંથી મીટરમાં ફેરવવા હોય તો શું થાય, તો કે એક કિલોમીટર બરાબર 1000 મીટર. તો ઉપર શું આવશે, 1000, અને નીચે શું છે, હવર છે, તેને આપણે સેકન્ડમાં ફેરવવા હોય તો 60 મિનિટ અને 60 સેકન્ડ. તો 60 × 60 એટલે કેટલા થાય, 3600 સેકન્ડ. તો 1000 ના છેદમાં 3600 જવાબ આવશે. પાંચમું છે 90 કિલોમીટર હવર ઝડપે મીટર પ્રતિ સેકન્ડ એકમમાં ફેરવવા ઝડપ ખાલી જગ્યા થાય છે. તો આપણે જોઈએ કિલોમીટર પ્રતિ હવર તો શું થશે, 90 કિલોમીટરમાંથી મીટરમાં ફેરવવા માટે 1000 છેદમાં શું આવશે, 60 મીટર અને 60 સેકન્ડ. 0 ગયો 0 ગયો 0 ગયો 0 ગયો. પછી શું થશે, તો કે 3 × 2 = 6, તો 30 × 3 = 90. પછી જોઈએ તો કે 2 × 5 = 10. પછી 6 × 6 = 30. તો શું આવશે, અહીંયા 5 વધ્યા, અહીંયા 5 વધ્યા, 5 × 5 = 5, 5 × 5 = 25, તો 25 મીટર પ્રતિ સેકન્ડ. પછી જોઈએ નિશ્ચિત સ્થળે સાદા લોલકનો આવર્તકાળ ખાલી જગ્યા પર આધાર રાખે છે. તો નિશ્ચિત સમયે સાદા લોલકનો આવર્તકાળ, આવર્તકાળ એટલે કે એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય, તો શું થશે, તો કે લોલકની લંબાઈ ઉપર આધાર રાખશે. પછી જોઈએ સમયનો પ્રમાણભૂત એકમ ખાલી જગ્યા છે, તો સમય શેમાં માપાય, તો કે પ્રમાણભૂત એકમ સેકન્ડ છે. આઠમું અંતર સમયના આલેખમાં વાય અક્ષ પર ખાલી જગ્યા ભૌતિક રાશિને દર્શાવવામાં આવે છે. તો વાય અક્ષ પર અંતર અને એક્સ અક્ષ પર સમય. એક્સ અક્ષ પૂછે તો શું લખવાનું, સમય, અને વાય અક્ષ પર અંતર. પછી જોઈએ એક શબ્દમાં ઉત્તર આપો. પેલું, સીધા રસ્તા પર ગતિ કરતા બળદગાડાની ગતિ કેવી ગતિ છે, તો સીધા રસ્તા પર કેવી ગતિ થાય, તો કે સુરેખ ગતિ. પદાર્થ એકમ સમયમાં કાપેલા અંતરને શું કહે છે, પદાર્થ એકમ સમયમાં, તો ઉપર શું આવશે, એકમ સમયમાં એટલે સમય નીચે આવશે, અને તો શું વચાય, એકમ સમયમાં કાપેલા અંતરને શું કહેવામાં આવે છે, ઝડપ કહેવામાં આવે છે. તો બરાબર શું લખી શકાય, ઝડપ કહી શકાય છે. પછી જોઈએ દોલનને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને શું કહેવામાં આવે છે, તો કે લોલક એક દોલન પૂર્ણ કરે તો એને શું કહેવાય, આવર્તકાળ કહેવામાં આવે છે. ચોથું, ઝડપનો મૂળભૂત એકમ કયો છે, તો ઝડપ બરાબર શું થાય, અંતરના છેદમાં સમય. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તો અંતરને પ્રમાણભૂત એકમ કીધું છે, મૂળભૂત એકમ શું થાય, તો અંતરને મીટરમાં માપાય અને સમયને સેકન્ડમાં, તો મીટર પ્રતિ સેકન્ડ. પછી જોઈએ વાહનોમાં કાપેલા અંતર માપવા માટે કયું સાધન વપરાય છે, તો ઓડોમીટર. છઠ્ઠું, અંતર સમયના આલેખમાં એક્સ અક્ષ પર શું દર્શાવવામાં આવે છે, તો આપણે જોયું હમણાં કે એક્સ અક્ષ પર સમય અને વાય અક્ષ પર, એક્સ અક્ષ પર સમય અને વાય અક્ષ પર અંતર માપવામાં આવે છે. પછી છે, અચળ ઝડપે ગતિ કરતા પદાર્થનો અંતર સમયનો આલેખ કેવો મળે છે, તો સુરેખા મળે છે. અંતર સમયનો આલેખ કેવો મળે, સુરેખા મળે છે. પછી છે ખરા ખોટા. દોડતા ખેલાડીના હાથની ગતિ વર્તુળાકાર ગતિ છે, તો દોડતા હોય તો એ હાથ ગોળ ગોળ ફરતા ન હોય, આપણો કોણીનો ભાગ
આપણા ખંભાનો પાક છે અહીંયાથી ગોળ ગોળ ફરતું ન હોય, પણ ત્યાં શું થતું હોય, દોલન થતું હોય છે, એટલે કે આગળ અને પાછળ થતું હોય છે. તો આગળ અને પાછળ થાય એને કેવી ગતિ કહેવાય? તો કે આવ્રત ગતિ. માટે જવાબ શું આવશે? આવ્રત ગતિ. વર્તુળાકાર ગતિ છે નહીં, માટે ખોટું આવે છે. સમયનો મૂળભૂત એકમ કલાક છે. સમયનો મૂળભૂત એકમ કલાક છે નથી, શું છે? સેકન્ડ છે, એટલા માટે ખોટું. ત્રીજું, સાદા લોલકના નિયમો ગેલિલિયો ગેલેક્સીએ આપ્યા હતા, તો સાચું. આપણી લંબાઈના લોલકને એક દોલન પૂર્ણ કરવા માટે હંમેશા સમય સમાન લાગે છે. તો સમય કેવો લાગે છે? સમાન જ લાગે છે. એક દોલન પૂર્ણ થાય એનો સમય કેવો હોય? સરખો જ હોય. પછી છે, અંતર સમયનો આલેખ સ્તંભ આલેખ હોય છે. તો અંતર સમયનો આલેખ સ્તંભ આલેખ હોતો નથી. પછી છે વ્યાખ્યા, લોલકનો આવૃતકાળ. તો લોલકે એક દોલન પૂર્ણ કરવા લાગતા સમયને તેનો આવૃતકાળ કહેવામાં આવે છે. લોલક એક દોલન પૂર્ણ કરે તો એના માટે લાગતા સમયને શું કહેવાય? આવૃતકાળ કહેવામાં આવે છે. પછી છે ઝડપ. તો પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહે છે. તો પહેલાં આપણે સૂત્ર લખીને આવે, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તો નીચે સમયથી ચાલુ કરવાનું કે પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહેવામાં આવે છે. પછી છે અચળ ઝડપ. તો પદાર્થે એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે ત્યારે પદાર્થ અચળ ઝડપે ગતિ કરે છે એમ કહેવામાં આવે છે. સમય સરખો હોય, આપણે આલેખમાં જોયું હતું કે એક કલાકમાં ઓલે એક મિનિટમાં એક કિલોમીટર કાપે છે, બે મિનિટમાં બે કિલોમીટર કાપે છે, એટલે એનો આલેખ કેવો થયો હતો? તો કે આલેખ કેવો થયો હતો? તો કે ત્રાસી સુરેખા થતું હતું. તો માટે એનો આલેખ કેવો કહેવાય? તો કે અચળ ઝડપ કહેવાય. તો કે ક્યાંય બ્રેક મારવાની થતી નથી, તો કાર અચળ ઝડપે ગતિ કરતી હોય છે. માટે એનો સમય સરખો હોય, એના માટે કાપેલું અંતર પણ સરખું હોય, માટે એને શું કહેવાય? અચળ ઝડપ કહેવામાં આવે છે. પછી છે જોડકું. કિલોમીટર પ્રતિ કલાક. તો કિલોમીટર પ્રતિ કલાક એ કેનો એકમ છે? તો કે ઝડપનો એકમ છે. કિલોમીટર કેનો છે? તો કે અંતરનો. પછી છે સ્પીડોમીટર. તો સ્પીડોમીટર શું કરે છે? તો કે ઝડપ માપવાનું સાધન છે. અને ઓડોમીટર, તો કે અંતર માપવાનું સાધન છે. સ્પીડોમીટર છે એમાં ઝડપ બરાબર અંતરના છેદમાં સમય બધું કરીને આપે, અને ઓડોમીટરમાં ખાલી અંતર જ માપી શકાય છે. અને લોલક એ આવર્ત ગતિ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે બસ આટલું જ. આગળનું આપણે આગલા વિડીયો લેક્ચરમાં જોશું. થેન્ક યુ. જય હિન્દ. જય ભારત.